नमस्कार मित्रों, स्वागत छे अपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। मित्रों, राज्य सरकार द्वारा कैबिनेट की बैठक में आज एक महत्वपूर्ण निर्णय लेवामां आवेल छे। तो आज अपने आ वीडियो में ते निर्णय की विगतवार माहिती मेळवीशुं। ते पहला जो अपनी आ चेनल पर नवा छो अने चेनल ने सब्सक्राइब नथी करी तो चेनल ने सब्सक्राइब करी बाजू में रहेल बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी अपनी चेनल पर ज्यारे पण नवी माहिती मुकवामां आवे त्यारे तेनी जाण आपने थई जाय। तो चालो शुरू करी आजनो आपणो टॉपिक। राज्य सरकारनो महत्वपूर्ण निर्णय, શું બિન ખેડૂત પણ હવે ખેતીની જમીન ખરીદી શકશે? તો આ બાબતે સંપૂર્ણ માહિતી મેળવવા માંગતા હોય તો વિગતવાર સંપૂર્ણ માહિતી જોવા માટે આ વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો, જેથી કરી આપને સંપૂર્ણ અને સચોટ માહિતી મળી રહે। તો તેના માટે આપણે સૌપ્રથમ જે માહિતી બ્યુરો દ્વારા સમાચાર અંક બહાર પાડવામાં આવે છે તે જોઈશું અને તેના મારફતે આ સંપૂર્ણ માહિતી આપણે મેળવીશું। તો ગુજરાત માહિતી બ્યુરો ગુજરાત સરકાર ગાંધીનગરના સમાચાર સંખ્યા 994 દ્વારા તારીખ 20 ઓગસ્ટ 2020 રોજ આ માહિતી બહાર પાડવામાં આવેલ છે। તો રાજ્યમાં જમીન ખરીદી અંગે ગણોત કાયદાઓમાં ક્રાંતિકારી મહેસૂલી સુધારાઓ કરતા મુખ્યમંત્રી, રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય, મહેસૂલી પ્રક્રિયાના સરળીકરણ પારદર્શિતા સ્વચ્છ વહીવટની અનેક પહેલમાં વધુ એક સીમાચિહ્ન, રાજ્યમાં હવે કૃષિ પશુપાલન યુનિવર્સિટી મેડિકલ ઇજનેરી કોલેજ કે અન્ય શૈક્ષણિક હેતુસર ખેતીની જમીન ખરીદવા માટે જિલ્લા કલેક્ટરની પૂર્વ પરવાનગી લેવી નહીં પડે, કૃષિ પશુપાલન શૈક્ષણિક શિક્ષણ આરોગ્ય સહિત ઔદ્યોગિક વિકાસને મળશે વેગ, મુખ્યમંત્રીશ્રીએ કરેલ નિર્ણયથી ઉદ્યોગ સાહસિકોને મહેસૂલી પ્રશ્નો પડતી મુશ્કેલી નિવારી શકાશે ને અત્યાર સુધી પડતર રહેલી જમીનોનો સક્ષમ ઉપયોગ થઈ શકશે, રાજ્યમાં બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીયલ પર્પઝ માટે ખરીદી જમીનનો ઔદ્યોગિક હેતુનો ઉપયોગ શક્ય ન હોય તો જીડીસીઆરની જોગવાઈઓ મુજબ ઉદ્યોગ સિવાયના અન્ય હેતુ માટે જમીન વેચાણ થઈ શકશે અને પ્રમાણપત્ર મળ્યા બાદના 3 થી 5 વર્ષ માટે 100%, 5 થી 7 વર્ષ માટે 60%, 7 થી 10 વર્ષ માટે 30% અને 10 વર્ષ પછી 25% પ્રવર્તમાન જંત્રીના નક્કી કરેલી કિંમતે આવી જમીન વેચાણ કરી શકાશે। ત્યાર પછી આગળ જોઈએ તો મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં ગણોત કાયદાઓમાં ક્રાંતિકારી મહેસૂલી સુધારાનો અભિગમ અપનાવી ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસને વધુ વેગવાન બનાવવાનો માર્ગ સરળ કર્યો છે। મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને બુધવારે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકે ગણોત કાયદાઓની જોગવાઈમાં આ હેતુસર મહત્વપૂર્ણ સુધારાઓ કરવાનો નિર્ણય કર્યો છે। મુખ્યમંત્રીના મહત્વપૂર્ણ નિર્ણયને પરિણામે રાજ્યમાં કૃષિ પશુપાલન શિક્ષણ આરોગ્ય ક્ષેત્રે વિકાસની વ્યાપક તકો ખુલશે, એટલું જ નહીં રાજ્યમાં વધુ ઔદ્યોગિક મૂડીરોકાણો પણ આકર્ષિત કરી શકશે। તો રાજ્ય મંત્રીમંડળના આ નિર્ણય મુજબ સમગ્ર રાજ્યમાં હવે કૃષિ યુનિવર્સિટી પશુપાલન યુનિવર્સિટી મેડિકલ કોલેજ ઇજનેર કોલેજ કે અન્ય શૈક્ષણિક હેતુસર ખેતીની જમીન ખરીદવા માટે જિલ્લા કલેક્ટરની પૂર્વ પરવાનગી મંજૂરી નહીં લેવી પડે, એટલે કે જે કૃષિ યુનિવર્સિટી પશુપાલન યુનિવર્સિટી મેડિકલ કોલેજ ઇજનેરી કોલેજ કે અન્ય કોઈ પણ શૈક્ષણિક હેતુ માટે અગાઉ જે કલેક્ટરની પૂર્વ પરવાનગી મેળવી અને ત્યારબાદ જ જે ખેતીની જમીન ખરીદી શકાતી હતી અને ત્યારબાદ તે હેતુ માટે તેને હેતુફેર કરવામાં આવતી હતી, તો હવે આવી રીતે જે આ હેતુઓ માટે ખેતીની જમીન ખરીદવા પૂર્વ પરવાનગી મેળવવી નહીં પડે અને સીધી જમીન ખરીદી શકાશે અને ત્યાર પછી તે હેતુ માટે તેનો ઉપયોગ કરી શકાશે। આવી જમીનની ખરીદી કર્યા બાદ 1 મહિનામાં જિલ્લા કલેક્ટરને જાણ કરી બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીયલ પર્પઝની જેમ જ જરૂરી પ્રમાણપત્રો મેળવીને નિયત સમયમાં પ્રોજેક્ટની કામગીરી શરૂ કરી શકાશે। જે ભૂતકાળમાં આવી જમીન ખરીદી માટે બિનખેડૂત સંસ્થા હોય
વ્યક્તિઓ હોય તો એ જિલ્લા કલેક્ટરની પાસેથી મંજૂરી મેળવવાનું આવશ્યક હોવાના પરિણામે લાંબા સમય સુધી ટાઇટલ ક્લિયરન્સ, ઇન્સ્પેક્શન વગેરેમાં સમય જતો અને પ્રોજેક્ટ શરૂ કરવામાં વિલંબ થતો હતો. તો હવે આ વિલંબની સમસ્યાને હવે આ નવી ક્રાંતિકારી વ્યવસ્થાથી અંત આવશે. ગુજરાત મેડિકલ, એન્જિનિયરિંગ અને વ્યવસાયિક શૈક્ષણિક ક્ષેત્રે સાથોસાથ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ સહિતનું હબ બન્યું છે. ત્યારે મુખ્યમંત્રીશ્રીએ કૃષિ, પશુપાલન, યુનિવર્સિટી તેમજ તબીબી ઇજનેરી શિક્ષણ અને અન્ય શૈક્ષણિક હેતુઓ માટે સરળતાએ જમીન ઉપલબ્ધ થઈ શકે તેવા ઉદાત્ત ભાવથી રાજ્યમાં હોલિસ્ટિક ડેવલપમેન્ટની નવી દિશા ખોલી આપી છે. ગુજરાત વાયબ્રન્ટ સમિટની સફળતાઓ અને રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગ ક્ષેત્રને અપાતા પ્રોત્સાહનને પગલે બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે. ઉદ્યોગના આ વિકાસને પરિણામે રોજગારીની તકોમાં પણ વિશળભાઈએ ઊભી થયેલી છે અને રાજ્ય સરકાર દ્વારા અપાતા પ્રોત્સાહનના કારણે રાષ્ટ્રના અર્થતંત્રમાં ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાતનો ફાળો ઉત્તરોત્તર વધી અને 2018-19માં તે 16.85% જેટલો થયો છે. ઔદ્યોગિક ક્ષેત્રને વધુ પ્રોત્સાહન માટે રાજ્ય સરકાર ગણક કાયદાઓમાં પણ સુધારાઓ માટે મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય કર્યો છે. તદનુસાર રાજ્યમાં બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીયલ પર્પઝ માટે જો જમીન ખરીદી હોય પરંતુ ઔદ્યોગિક હેતુનો ઉપયોગ શક્ય ન હોય તેવા કિસ્સામાં જીડીસીઆરની જોગવાઈઓ મુજબ ઉદ્યોગ સિવાયના અન્ય હેતુ માટે પણ જમીન વેચી શકાશે. જે અગાઉ બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીયલ પર્પઝ એટલે કે પ્રમાણિત ઔદ્યોગિક હેતુ માટે જે જમીન ખરીદવામાં આવતી હતી તેનો તે હેતુ માટે ઉપયોગ કરવો પડતો હતો અને જો ઉપયોગ ન થાય તો તેવી જમીન પર શરત ભંગના કેસો થતા હતા. તો આવા કિસ્સાઓમાં જીડીસીઆરની જોગવાઈ મુજબ જો તે ઉદ્યોગ માટે ઉપયોગ ન થાય તો તે ઉદ્યોગ સિવાયના અન્ય હેતુ માટે પણ આવી જમીન વેચી શકાશે. આવા કિસ્સાઓમાં પ્રમાણપત્ર મળ્યા બાદ 3-5 વર્ષ માટે 100%, 5-7 વર્ષ માટે 60%, 7-10 વર્ષ માટે 30% અને 10 વર્ષ પછી 25% પ્રવર્તમાન જંત્રીની નિયત કરેલી રકમને લઈ વેચાણ થઈ શકશે. તો આવી જમીનના કિસ્સામાં કંપનીના મર્જર, જોઈન્ટ વેન્ચર, એમાલ્ગમેશન કે પોતાની પેટા કંપની, ગૃહ કંપની અથવા તો સહયોગી કંપનીને તબદીલ કરાયેલ જમીનને વેચાણ ગણવામાં આવશે નહીં અને આ વ્યવહારોમાં જંત્રીની માત્ર 10% કિંમત જ પ્રીમિયમ ભરીને તબદીલ થઈ શકશે. ડેટા રિકવરી, દેવા વસૂલી, NCLT, લિક્વિડેટર કે નાણાકીય સંસ્થાઓ મારફત થતી હરાજીમાં આવી જમીનો ખરીદનારે હરાજીના હુકમના 60 દિવસમાં જંત્રીના ફક્ત 10% પ્રીમિયમ ભરવાનું રહેશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય મંત્રીમંડળના આ નિર્ણયથી ઔદ્યોગિક સાહસિકોને મહેસૂલી પ્રશ્નોમાં પડતી મુશ્કેલીઓ નિવારી શકાશે. તો એવામાં આ મહેસૂલી પ્રક્રિયાને સરળ, પારદર્શી અને સ્વચ્છ વહીવટ માટેની એક અનોખી પહેલો કરી અને આ એક વધુ સીમાચિહ્ન બનેલ છે. તો મિત્રો, આનાથી એ સ્પષ્ટ થઈ જાય છે કે રાજ્યમાં કોઈ પણ બિનખેડૂત ખેતીની જમીન નહીં ખરીદી શકે, પરંતુ જે બિનખેડૂત સંસ્થાઓ છે અથવા તો કોઈ બિનખેડૂત વ્યક્તિ છે તે વ્યક્તિ માત્ર જે અહીંયા દર્શાવ્યા તે હેતુ માટે જ ખેતીની જમીન ખરીદી શકશે, જેમાં કૃષિ યુનિવર્સિટી, પશુપાલન યુનિવર્સિટી, મેડિકલ કોલેજ, ઇજનેરી કોલેજ કે અન્ય શૈક્ષણિક હેતુસર જો જમીન ખરીદવા માંગતા હોય તો આવા હેતુઓ માટે તેઓ કોઈ પણ પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય અને જમીનની ખરીદી કરી શકશે અને ત્યારબાદ 1 મહિનાની અંદર તેઓએ જિલ્લા કલેક્ટરશ્રીને જાણ કરવાની રહેશે અને ત્યારબાદ પ્રમાણપત્રો મેળવી અને પોતાના પ્રોજેક્ટની કામગીરી શરૂ કરી શકશે. તો આમ અહીં જે હેતુઓ દર્શાવ્યા છે તે હેતુઓ સિવાય અન્ય કોઈ પણ હેતુ માટે કોઈ પણ બિનખેડૂત ખેતીની જમીન ખરીદી શકશે નહીં, પરંતુ આ હેતુઓ માટે જ તે જમીન ખરીદી શકશે. તો આ બાબતે ઘણા બધા ન્યૂઝ ચેનલમાં પણ અર્ધ સત્ય બતાવવામાં આવી રહ્યું છે કે ખેતીની જમીન ધારણ ન કરતા હોય તો પણ તેઓ ખેતીની જમીન ખરીદી શકશે, એટલે કે ખેડૂત ન હોય તો પણ ખેતીની જમીન ખરીદી શકશે. તો આ સંપૂર્ણ માહિતી આ પ્રમાણે હતી કે કોઈ પણ બિનખેડૂત હશે તે ખેતીની જમીન નહીં ખરીદી શકે, પરંતુ જો આવા હેતુઓ માટે જમીન ખરીદવા માંગતા હોય
तो आ हेतुओ माटे तेओ जमीन खरीदी शकशे। आशा राखु छुं के आ बाबते आपणने संपूर्ण माहिती मळी गई हशे। तो जो तमने मारो आ वीडियो पसंद आयो होय तो लाइक करो, मित्रों साथे शेर करो, जरूर जणाय तो कमेंट करो, अने हाँ आपणी आ चेनल ने सब्सक्राइब करवानुं भूलशो नहीं। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં। જય હિન્દ, વંદે માતરમ।